ભરૂચની એમકે કોમર્સ જેપી કોલેજ તથા નર્મદા કોલેજમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી. ભરૂચ જિલ્લાની એમકે જેપી કોલેજ તથા નર્મદા કોલેજોમાં આજે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લઈ પોતાના ઉમેદવાર વિદ્યાર્થી નેતાને જીતાડવા અથાક પ્રયત્નો કરી તેને જીત અપાવી અને જીતની ખુશી મનાવી હતી. ભારત દેશમાં કેટલાય પોલિટિકલ લોકોની શરૂઆત પોતાના કોલેજકાળ દરમિયાન કરતા હોય છે. કોલેજથી રાજનીતિની શરૂઆત કરી આગળ જઈ પોતાના વિસ્તાર તથા પોતાના દેશનું, શહેરનું, દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. ભરૂચમાં પણ આજે વિવિધ કોલેજોમાં ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં એબીવીપી અને એનએસઆઈયુની પેનલમાંથી પોતાના હરીફોને ઉભા રાખી તેને જીતાડવાના પ્રયાસો કરાયા હતા, જેમાં એમકે કોલેજ ખાતે એબીવીપીમાંથી સ્નેહાલી ગોહિલ અને એનએસયુઆઈમાંથી ભાઈજી ફરહીનબાનુ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં સ્નેહાલી ગોહિલને 24 અને ફરહીનબાનુને 8 મત મળતા કોલેજ પ્રશાસને સ્નેહાલી ગોહિલને એમકે કોલેજના જીએસ એટલે કે જનરલ સેક્રેટરી તરીકે વિજેતા ઘોષિત કર્યા હતા. જીએસ ટર્કીની ચૂંટણીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી હતી, જેમાં ઊભી છું, જેમાં 33માંથી 26 વોટ માટે હું જીતી ગઈ છું, જેથી મારા જે ઉમેદવાર હતા એબીવીપીના એ લોકોએ મને સાથ સહકાર આપ્યો છે અને મને વિજેતા બનાવી છે. એનો શ્રેય હું મારા પ્રિન્સિપાલ જેમણે જે ચૂંટણી યોજી અને મારા એબીવીપીના જે ફ્રેન્ડ જે સર્કલ છે અમારું એબીવીપીનું તે લોકોને હું એનો શ્રેય આપીશ. આજ રોજ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ છે. આ ચૂંટણીમાં જીએસ તરીકે એસવાય બીકોમની વિદ્યાર્થીની ગોહિલ સ્નેહાલી રાજેશભાઈ વિજેતા થઈ છે. તેને 24 મત અને એના હરીફ ઉમેદવારને 8 મત મળ્યા છે. આ રીતે તેમનો વિજય થયો છે. અમારા માટે આનંદની વાત છે કે કોલેજમાં લગભગ 1800 જેટલી વિદ્યાર્થીનીઓ ભણી રહી હોય એટલે વિદ્યાર્થીની જીએસ તરીકે ચૂંટાય તો એ સ્ત્રી સશક્તિકરણની દિશામાં એક સાચું પગલું છે એવું હું સ્પષ્ટપણે માનું છું. અને સૌને કોલેજમાં ચૂંટણી શાંતિપૂર્વક રીતે પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવું છું.